નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 4 જાન્યુઆરી, જોઈએ આજના સમાચાર. કુકમાની બાલિકા પંચાયતના હોદ્દેદારોએ આજે ભુજમાં સત્તાવાળાઓને મળી સમસ્યાઓની રજૂઆત કરી. કુકમા બાલિકા પંચાયતના હોદ્દેદારોએ આજે ભુજમાં DDO તથા મહિલા અને બાળ વિકાસ વગેરે કચેરીઓમાં આવી રજૂઆત કરી હતી કે કુકમા ગામ સાથે 10 થી 11 ગામો સંકળાયેલા છે. આ બધા ગામોમાંથી કુકમા ગામે સ્ત્રી પુરુષો કચ્છની બહારની બસ પકડવા માટે કુકમા આવે છે ત્યારે તેમને 1-2 કલાક બેસવું પડે છે. ત્યારે સ્ત્રીઓ માટે કોઈ લેવેટરી શૌચાલય નથી તો કુકમા બસ સ્ટેશન આજુબાજુ શૌચાલય બનાવવું જોઈએ તથા કુકમા ગામની છોકરીઓ માટે અલગથી રમતગમતનું મેદાન હોવું જોઈએ જેથી છોકરીઓ પોતાની સ્પોર્ટ રમતગમત શક્તિને ખીલવી શકે. મારું નામ ચાડુરમી છે. હું કુકમાની બાલિકા પંચાયતની સરપંચ છું. અમે આજે બાલિકા પંચાયત, મારી ટીમ આજે કુકમા ગામની જે સમસ્યાઓ હતી, એક તો પહેલી છે શૌચાલય, જે દીકરીઓ માટે જરૂરી છે ખૂબ જ, એના માટે અમે DDO સાહેબની કચેરી ગયા, કલેક્ટરને મળવાનું અને બીજી ઘણી બધી કચેરીઓમાં મળવા માટે આવ્યા અને અમારા જે પ્રશ્ન હતા એ સોલ્વ કરવામાં અમે એમને જણાવ્યું કે અમને અમારી પંચાયતમાં એ લોકો એવો પત્ર વ્યવહાર કરે કે જેથી અમારી કામગીરી છે એ પૂરી ચાલુ રહે અને એક શૌચાલયવાળો છે જે અમારો મેઇન પોઈન્ટ છે કે એ એક બની જાય તો અમારા ગામની તથા આજુબાજુના ગામની જે છોકરીઓ છે એ ખૂબ સારી રીતે ત્યાં એમ થઈ શકે, બધાને કંઈ પ્રોબ્લેમ ના પડી શકે, એના માટે અમે આજે DDO સાહેબને મળ્યા. બીજી ઘણી બધી બાલ વિભાગ છે, મહિલા કચ્છ સંગઠન છે, ત્યાં એવી ઘણી બધી કચેરીઓમાં આજે અમે મુલાકાત લીધી અને બધાથી મળ્યા તો અમને ખૂબ એવો સારો પ્રતિભાવ પણ મળ્યો અને અમે સારા એવા અનુભવો મળ્યા છે. સારો એવો પ્રત્યાય મળ્યો અમને. DDO સાહેબે અમે બધી વાત કરી અને એમનો પણ સારો એવું, એ લોકોને સારું ગમ્યું અમારું આ બધું, બાલિકા પંચાયત તથા અમે આવી રજૂઆત કરી એ બધું સારું અને હવે અમારું શૌચાલયનું કામ કદાચ જલ્દીથી આગળ વધશે એવો અમને રિસ્પોન્સ પણ આપ્યો છે સારો. મારું નામ રબારી નાકુ છે અને હું બાલિકા પંચાયતની સભ્ય છું વોર્ડ નંબર 5માં. અને આજે અમે કલેક્ટર ઓફિસ, સમાજ કલ્યાણ અને બાળ વિભાગ અને મહિલા સશક્તિકરણ માટેના વિભાગ માટે આજે મુલાકાત લીધી. અમારો મેઇન હેતુ તો એ છે કે અમારા ગામમાં જે શૌચાલયની સમસ્યા છે, કેટલાક ગામોમાંથી સ્ત્રીઓ આવે, બધા જ આજુબાજુના ગામડાઓ છે એ બધા કુકમાં આવે છે અને પછી એ લોકોને બસ મળે છે અને આજુબાજુ જ્યાં પણ જવું હોય ત્યાં એ લોકો જાય છે, તો એ લોકોને બસ માટે વેઇટિંગ કરવી પડે, ત્યાં એ લોકોને ક્યાં કોઈ સુવિધા જ નથી એમ શૌચાલયની, તો આજુબાજુના ઘરમાં આમ કોઈ જવા તો ન જ દે ને. અને એક તો સેફ્ટીનો પ્રશ્ન થાય કે બીજા કોઈના ઘરમાં જઈએ તો આપણી આમ સેફ્ટી ન રહે, એમ સિક્યોર ન રહીએ ને આપણે. તો અમારો મેઇન રિક્વેસ્ટ એ છે કલેક્ટર સાહેબને, DDO સાહેબને, કે અમારે શૌચાલયની જે સમસ્યા છે, જે કામ અધૂરું પડ્યું છે તે પૂરું કરે જેથી કરીને મહિલાઓ પોતાનો જે પ્રશ્નો છે એ આસાનીથી સોલ્વ કરી શકે અને આજુબાજુ કોઈના ઘરે પણ ન જવું પડે. અને કેટલાક ગામડાઓમાંથી છોકરીઓ ભણવા આવે છે અમારા ગામમાં, હાઈસ્કૂલ છે 12 સુધી ત્યાં, તો આ સાઈડ લાખોન, ચપરેડી, આ સાઈડથી હરુડી, હાજાપર, કોટડા, ચકાર, લેર, રેહા, ત્યાંથી કેટલી બધી વિદ્યાર્થી આવે છે, તો એ લોકોને કોઈ એમ સમસ્યા જ ન થાય, બસ માટે વેઇટિંગ કરતા હોય છે. અને અમારો તો પ્રયાસ એ જ રહેશે કે આ બધા કામો કરે તેનાથી છોકરીઓને કોઈ પ્રશ્ન ન થાય. આમ કુકમા ગામની બાલિકા પંચાયતના સરપંચ અને તેની ટીમે રજૂઆત કરી હતી. 15 થી 18 વર્ષ વયજૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15 થી 18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, ITI, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8 થી 5 નો રહેશે. 900 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે. કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર, ભુજ, કચ્છ.
દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.